बारडोली महुआ रोड पर डम्पर एक कार ने टक्कर मारता छोना मौत थया था। बारडोली मांडवी तालुकाना तरसाड़ा बार गामे रहता महेश भाई लक्ष्मण भाई राठौर उम्र वर्ष 40 वडोदरा रेलवे पुलिस में जमादार तरीके नौकरी करता था। तेमना मोटा भाई सासरे लग्न में प्रसंग में होय परिवार साथे शिफ्ट कार नंबर GJ19AM6835 में महुआ तालुकाना तरसाड़ी खाते गया था। तेमनी साथे पत्नी वनिताबेन उम्र वर्ष 37 पुत्र मित उम्र वर्ष 17 पुत्री नव्या उम्र वर्ष 12 तेमज त्रण भाणेजो तमन्ना हर्षद पटेल उम्र वर्ष 16 अने मेघा हर्षद पटेल उम्र वर्ष 22 अने असित हर्षद पटेल उम्र वर्ष 12 रहे पाटण पण कार में सवार था। तरसाड़ी में लग्न प्रसंग में हाजरी आपी तेओ परत फरी रह्या था त्यारे थोड़े दूर बमरोली गामनी सीमा वळांग पासे सामेथी पूर झड़पे आवी रहेला डम्परे तेमनी कार ने टक्कर मारी हती। टक्कर बाद कार ने 100 मीटर सुधी धसड़ाई ने लई जता कारना फूरचे फूरचा उड़ी गया था। स्थानिक लोग दौड़ी आवी बचाव कामगिरी शुरू करी थी। कार में सवार लोगों ने पतरा कापी ने बहार काढ़वा पड़िया था। 7 पैकी 6ना स्थल पर ज मौत निपजा था। जयरे मित ने इजाओ थता बारडोली खानगी हॉस्पिटल में खसेड़ा तो मृतदेह ने बारडोली सरकारी हॉस्पिटल PM रूम पर लई जाया था ज्या पुलिस पोस्टमोर्टम की कार्यवाही हाथ धरी हो जाए। एक परिवार 6 सभ्य मौत थी समग्र विस्तार में मातम छवाई गयो तो परिवारजनों में आक्रत थी हॉस्पिटल परिसर पर ध्रुजी उठ्यो तो। जे बपोरे 3:30 वाग्याना અરસામાં સ્ટેટ હાઈવે 156 મહુવા બારડોલીમાં અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં એક ખૂબ જ દુઃખદ અકસ્માતની ઘટના બનેલી છે જેમાં એક જ કુટુંબના 6 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને એક બાળક 17 વર્ષની સારવાર હેઠળ છે। એક હાઈવા ડમ્પરની સામે એક સ્વિફ્ટ કાર ની ટક્કર થયેલી છે અને હજી FSLની ટીમ આવી ગઈ છે, RTOની ટીમ પણ આવેલી છે। બંને વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને FSL દ્વારા તમામ ફોરેન્સિક પુરાવાઓ એકત્રિત કરી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। હાલ જે સારવાર હેઠળ છે બાળક એને પ્રોપર સારવાર મળે એ અંગેની પણ તજવીજ કરવામાં આવી રહેલી છે અને પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે અને આગળની તપાસ આ બધા પુરાવાઓની સાથે લઈ અને બારડોલી રૂરલ પોલીસ કરી રહ્યું છે। સર, જે રીતે 10 વર્ષે આપણે ટ્રાફિક સત્તાની ઉજવણી કરતા હોઈએ છે, વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, દંપતો જે છે ઓવરલોડ કરીને ચાલતા હોય છે, એની સામે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? આપણે સતત ટ્રાફિકની જે RTO છે, આપણી ટ્રાફિક પોલીસ છે, એ ઇન્ટેન્સિવ અવેરનેસ અને ઇન્ટેન્સિવ એન્ફોર્સમેન્ટ બંને કરી રહી છે। દરેકે દરેક સ્કૂલોમાં પણ આપણે જઈ અને આ બધા મેસેજીસ આપીએ છીએ। દર વર્ષે જાન્યુઆરીમાં ઉજવણી કરીએ છીએ પણ એક્સિડન્ટના કેસીસમાં કારણો ઘણા બધા હોય છે, આપણે સૌ જોઈએ છીએ। આ કેસમાં પણ આપણે કારણોના મૂળ સુધી પહોંચી અને આગળની કાર્યવાહી કરવાના છે। જે રીતે દંભાતો છે, રેતી ભરેલા હોય કે માટી ભરેલા, અસંખ્ય અકસ્માતો થતા હોય છે, તેની સામે કોઈ પગલાં નથી લેવાના? રેતી ભરેલા હોય કે ના ભરેલા હોય, આજને તમે જુઓ છો કોઈ ભરેલું નથી, ખાલી જ છે ને, એટલે એ એક એના માટે પણ પોલીસ સતત ખાણખાની વિભાગ સાથે પણ રહીને કાર્યવાહી કરે જ છે અને કાર્યવાહી કરશે। આપણો ઉદ્દેશ્ય એક માત્ર છે કે ફેટલ એક્સિડન્ટ્સ જેટલા બને તેટલા આપણે ઘટાડી શકીએ અને લોકોના જીવન બચાવી શકીએ, કારણ કે જીવનથી મોટું બીજું કોઈ નથી। આજરોજ બપોરે 3:30 વાગ્યાના સમયે બારડોલીથી મહુવા જતા રોડ ઉપર બમરોલી મુકામે ફળપતિ સમાજના પરિવાર જે મહુવા તાલુકાના તરસાડા ગામે લગ્ન પ્રસંગે ગયો હતો એમાં તેઓની કારમાં બાળકો સહિત કુલ 7 જણા બેઠેલા હતા અને એ કારનું અકસ્માત ડમ્ફર જોડે થવાથી 7 પૈકી 6 વ્યક્તિઓના કરુણ દુઃખદ અવસાન થયા છે, તે બદલ હું દુઃખ વ્યક્ત કરું છું। તે પૈકીનો એક બાળક અત્યારે બારડોલી ખાતે બારડોલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। પરમ કૃપાળુ પરમાત્મા મરનારના આત્માને શાંતિ આપે અને જે બાળક અત્યારે સારવાર લઈ રહ્યો છે એ ઝડપથી સાજો થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું। 6 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા છે, તે પૈકી 3 વ્યક્તિઓ માંડવી તરસાડા ખાતેના છે અને બીજા 3 વ્યક્તિઓ જે પાટણ ખાતેના છે એ
એઓનું પીએમ પણ અત્યારે બારડોલી ખાતે થઈ રહ્યું છે. ત્રણ જે મૃત્યુ થયા છે એમને પાટણ ખાતે અને બીજા ત્રણને તરસાડા ખાતે મોકલવાનું આયોજન થઈ રહ્યું છે. ખરેખર આ અકસ્માત અને સામૂહિક અકસ્માતમાં છ જણાના મૃત્યુ થયા છે ત્યારે એઓ તરસાડાના વતની છે. તરસાડા માંડવીના ધારાસભ્ય શ્રી અને રાજ્યના મંત્રી એવા કુંવરજીભાઈ જોડે પણ મારી વાતચીત થઈ છે કે સરકારશ્રીમાં પણ આ આપણે રજૂઆત કરીએ. આ લોકોનો જે અકસ્માત થયો છે ત્યારે વાહન ચાલકો માટે અને ખાસ કરીને ડમ્ફર માટે અમારા વિસ્તારના લોકો પણ નારાજગી વ્યક્ત કરી છે. એટલે ગતિ મર્યાદા કોઈના જાન જોખમમાં ન મુકાય તેની પણ કાળજી સૌએ લેવી જોઈએ. આ મરનારના આત્માને શાંતિ મળે એ માટે હું પ્રભુને પણ પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એની પણ આપણે સૌએ સાથે મળીને કાળજી લેવી જોઈએ. સુરત જિલ્લાના પોલીસ વડાએ અકસ્માતની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. પોલીસ અને આરટીઓની ટીમ દ્વારા બંને વાહનોનું નિરીક્ષણ કરવામાં આવશે. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે. સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. ઘટના અંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં મોતને ભેટેલા મહેશભાઈ, તેમની પત્ની વનિતાબેન અને પુત્રી નવ્યાના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ તેમની અંતિમવિધિ તરસાડા બહાર ખાતે કરવામાં આવશે, જ્યારે ત્રણેય વાણેજાના મૃતદેહ પાટણ મોકલવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.